થરાદમાં આવેલા સેણલ નગર સોસાયટીના રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે આજે વહેલી સવારના દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંડળીઓ લઈ તેનું વિસર્જન કરવા માટે આવ્યા હતા અને મૂર્તિઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. થરાદવાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશામા માતાની પૂજા અર્ચના કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દશામાનું જાગરણ સંપન્ન થયા બાદ વહેલી સવારના ભક્તો માતાજીની મૂર્તિઓ અને સાંડણીઓને વિસર્જિત કરવા માટે પાણીની વાવ તૈયાર કરવામાં આવી હતી, જેમાં મૂર્તિની ગરિમા જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.